નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. કચ્છની લોકસભાની ચૂંટણીની આજે વાત કરવી છે. તમને એવું હશે કે જે ચૂંટણી છે એ તો થઈ ગઈ છે, પણ એના આંકડાઓ વિશે વાત કરવી છે, જ્ઞાતિ સમીકરણ વિશે વાત કરવી છે. વાત કરવી છે ત્યાંના જે સાંસદ છે એનો રિપોર્ટ કાર્ડ શું છે, એમણે લોકો માટે કામ શું કર્યા છે, ત્યાંની વિધાનસભા જેટલી પણ આવે છે મોરબી સહિતની એમાં જે રાજકીય સમીકરણો છે એ શું છે, ત્યાંમાં વર્ચસ્વ કોનું છે, લાગી કોનું રહ્યું છે, શું છે. જોકે ભારતીય જનતા પાર્ટીનું જ વર્ચસ્વ છે અને વિનોદભાઈનું ભવિષ્ય શું છે એના વિશે જ વાત કરવી છે. અને એ વાત કરવા માટે આપણી સાથે સંજયભાઈ ઉપાધ્યાય જોડાયા છે. સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. થેન્ક યુ. સંજયભાઈ ચંચળ ન્યૂઝના એડિટર પણ છે અને કચ્છના વરિષ્ઠ પત્રકાર પણ છે અને રાજનીતિની બાજ નજર રાખે છે. તો તમને પૂછવું છે કે આજ વખતે આપણે જે મતદાન થયું, લગભગ 56% જેટલું મતદાન થયું છે, આ 56% મતદાન શું સૂચવે છે? આપણે જાણીએ છીએ કે એ સમયમાં ગરમી ખૂબ જ હતી અને કચ્છ, તમે પણ પ્રવાસ કર્યો છે, રણ પ્રદેશવાળો વિસ્તાર છે ત્યાં, તો એટલે તમારે જે અહીં ગરમી પડે એના કરતાં ત્યાં ગરમી ખૂબ જ વધુ જ હોય છે. પછી બીજી વસ્તુ, એ સમયગાળામાં લગ્ન પણ ઘણા હતા અને કંઈક ને કંઈક કાર્યક્રમો ધાર્મિકો પણ ઘણા હતા એ સમયમાં. અને ઓવરઓલ વોટિંગની વાત કરીએ તો વોટિંગ પર્સન્ટેજ તમે જ્યારે કેલ્ક્યુલેટ કરો છો ત્યારે ગત ચૂંટણી કરતાં ઓછું થયું એમ આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ. પણ જ્યારે તમે એને મતોમાં જોશો તો ગત ચૂંટણીમાં મતો પડ્યા હતા એના કરતાં મતો વધુ પડ્યા છે, કેમ કે એટલા વોટર્સ એડ થયા છે 5 વર્ષમાં. એટલે ઓવરઓલ વોટિંગ ઓછું, નો ડાઉટ. આ વખતે વહીવટીતંત્રએ ખૂબ જ ઝુંબેશ હાથ ધરી હતી, શાળાઓથી લઈ ગ્રામ પંચાયતથી લઈ સંસ્થાઓને પણ સાથે રાખીને મેરેથોન જેવા આયોજન કર્યા હતા લોકોને એટ્રેક્ટ કરવા માટે કે વોટ્સ તમારો રાઈટ છે, દરેક વ્યક્તિએ મતદાન કરવું જોઈએ. કલેક્ટર કચ્છ સાથે જ્યારે પ્રથમ પ્રેસ કોન્ફરન્સ થી ત્યારે પણ તેમણે એમ જ કીધું કે અમારો એવો અંદાજો છે કે ગત વખત કરતાં પર્સન્ટેજ અમે 3-4% જો વધુ લઈ આવી શકીએ તો એ અમારી સફળતા થશે. આ વખતે ખૂબ જ પ્રયાસો ચૂંટણી પંચે પણ કર્યા, વધુ વોટિંગ માટે મોડલ બૂથ બનાવ્યા, જે મોટી ઉંમરના લોકો છે એમના ઘરે જઈને એમના માટે પોસ્ટલ બેલેટની પણ વ્યવસ્થા કરી. હા, એટલે પ્રયાસો તો પુષ્કળ થયા છે, પણ પ્રસંગો, કારણો, આ બધા પરિસ્થિતિએ ભાગ ભજવ્યો છે. અને આપણે આજની તારીખે એવી અપેક્ષા હજી ભારત દેશની લોકશાહીમાં નથી રાખી શકતા કે જ્યાં તમે પેમેન્ટ ઓનલાઈન કરી શકો છો મોબાઈલથી, પણ વોટ દેવા માટે તમારે લાઈનમાં ઉભવું પડે છે, ક્યુમાં. એટલે આ બધી પરિસ્થિતિઓ પણ ભાગ ભજવતી હોય છે. ભવિષ્યમાં ઇન ફ્યુચર ઓનલાઈન કંઈક ઓટીપી વાળું આવે ને વોટિંગ સિસ્ટમ નીકળે તો અલગ વસ્તુ છે, પણ જ્યાં સુધી અત્યારે બૂથની સિસ્ટમ છે અને આ છે ત્યાં સુધી એની પર્સન્ટેજ વધારવા માટે ખૂબ જ સમય લાગી જાય. ઓકે, કચ્છ આપણે બેઠકની વાત કરીએ તો રિઝર્વ બેઠક છે અનુસૂચિત જાતિ માટે, અને ભારતીય જનતા પાર્ટીના જે સાંસદ છે વિનોદભાઈ ચાવડા, એમને રિપીટ કરવામાં આવ્યા છે. સામેની બાજુ નીતિશ લાલણ છે. બંનેનું કેમ્પેનિંગ કઈ રીતના રહ્યું, જોર કેનામાં વધારે લાગી રહ્યું છે આપને? આ વખતે ચૂંટણીમાં એક વસ્તુ આપને કહી શકાય કે બંને ઉમેદવારોને પૂરતી તક મળી છે કે કચ્છ, તમે સમજો, બહુ મોટો વિસ્તાર છે ને. હવે તો મોરબીને પણ લોકસભામાં કચ્છમાં લઈ લીધું, એક તો દેશનો સૌથી મોટો જિલ્લો, એમાં મોરબી તમે કચ્છને આપ્યું, એટલે બહુ જ મોટો વિસ્તાર થઈ ગયો, પુષ્કળ ગામડા થઈ ગયા. પણ ચૂંટણી જાહેર થઈ એ ખૂબ જ વહેલી થઈ ગઈ ને કચ્છનો, કુદરતી ગુજરાતનો ને કચ્છનો તબક્કો ત્રીજો હતો. બંને ઉમેદવારોને પૂરતો સમય મળ્યો છે કે આ સમયગાળા દરમિયાન દરેક વિસ્તારનો પ્રવાસ કરી શકે, લોકોના પ્રશ્નો જાણી શકે અને તેમને શું કામો કર્યા અને શું કરી શકશે એ લોકો સુધી પહોંચાડી શકે. નો ડાઉટ ગરમી ખૂબ જ હતી, ચૂંટણી પંચની પણ નજર હોય, ખર્ચ ઉપર પણ ઘણો બધો કંટ્રોલ હોય, એટલે ફરક પડ્યો છે. પણ છતાંય બંને ઉમેદવારોને આ વખતે હું એવું માનું છું કે પૂરતે પૂરતી તકો મળી છે. પણ જેમ આપણને દરેક જગ્યાએ દેખાય છે તેમ ભાજપનું સંગઠન મજબૂત રીતે કચ્છમાં દેખાણું છે. તેમનો ઉમેદવાર વિનોદભાઈ જો મોરબીનો પ્રવાસ કરતા હોય તો એ ભુજમાં તેમના કાર્યકરો વોર્ડના પ્રવાસમાં દેખાય, તાલુકામાં એમના સંમેલનો દેખાય, દરેક વિધાનસભામાં દેખાય. એટલે એને માટેનું આખું એક સેન્ટ્રલાઇઝ જે કેમ્પેન હોય એ ભાજપમાં જોવા મળ્યું. છેલ્લા થોડા સમયથી આઈટીનો ઉપયોગ ઓખો દેખાય છે, પણ જે લોકો સાથેનો સંપર્ક છે, એમના કાર્યકરોના સતત મીટિંગ, સંમેલનો, સેમિનારો આ ભાજપમાં જોવા મળ્યું, કોંગ્રેસમાં છેલ્લા દિવસોમાં જોવા મળ્યું. પણ શરૂઆતમાં જે રીતનો આખો માહોલ બનવો જોઈતો હતો એ માહોલ, વ્યક્તિગત રીતે હું એવું માનું છું કે મને એ દેખાણું નથી કોંગ્રેસ પાર્ટીમાં કચ્છ જિલ્લા. અચ્છા, નીતિશ લાલણ છે કોણ અને શા માટે કોંગ્રેસે એમને ટિકિટ આપી હતી?
નીતિશ લાલણ કોણ છે ને, એ ટિકિટ જાહેર થઈ પછી ઘણા બધા લોકો કચ્છમાં પૂછતા હતા કે નીતિશભાઈ લાલણ કોણ છે, કેમ કે એકદમ યુવા ચહેરો હતો, યુવા કોંગ્રેસમાં હતા અને સ્થાનિક જવાબદારીઓ બૂથની બધી સંભાળતા હતા, એટલે પાયાના કાર્યકર છે કોંગ્રેસના, જે કોંગ્રેસ પાર્ટી જાણતી હતી. પણ જે પ્રજા સાથેનો જે સંવાદ હોય કે દરેક, કેમ કે તમે વિધાનસભા નથી લડતા ગાંધીધામ, તમે લોકસભા લડો છો, 7 વિધાનસભાની સીટો તમારા અંડરમાં આવે છે, ત્યારે એવી વ્યક્તિ હોવી જોઈએ કે જેને ઓળખતી હોય બધા હોય. પણ નીતિશ લાલણ એક યુવા નામ આવ્યું, એટલે નીતિશભાઈ લાલણ આવ્યા એટલે સૌથી પહેલાં એમણે પોતાનું બ્રાન્ડ, પોતાની ઓળખ એ લોકો સુધી પહોંચાડવી ખૂબ જ જરૂરી બની જાય. કે જેમ તમે મને પૂછ્યું કે નીતિશ લાલણ કોણ છે, ખરેખર કોંગ્રેસ પાર્ટીએ જ એ કહેવાની જરૂર હતી કચ્છમાં વિધાનસભા લોકસભામાં કે નીતિશભાઈ લાલણ કોણ છે, યુવા છે, શું કરી શકે છે. નો ડાઉટ એમણે જેટલા પ્રવાસો કર્યા એમાં એમણે પ્રયાસ કર્યો જ છે કે તેઓ શું કરી શકે છે, કોંગ્રેસનો જે એજન્ડા છે એ લોકો સુધી પહોંચાડ્યો છે, શું કચ્છ માટે થવું જોઈએ અત્યાર સુધી નથી થયું, આક્ષેપો પ્રતિ આક્ષેપો આ બધું થયું છે. પણ જે એક ઉમેદવારનું બ્રાન્ડિંગ થવું જોઈએ કોંગ્રેસના, એ બ્રાન્ડિંગનું મને એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક ચૂંટણીમાં અભાવ રહી ગયો છે. ઓકે, મારે તમને એ પૂછવું છે, કારણ કે આપણે જોયું કે જે રીતના લોકસભાની ચૂંટણી જતી હતી અને રાજકોટથી એક એવી વાત બહાર આવી જે ન આવવી જોઈએ, ક્ષત્રિય આંદોલન આના કારણે શરૂ પણ થયું. કહેવામાં એવું આવે છે કે સૌથી વધારે સુરેન્દ્રનગરમાં, પછી જામનગર વાડાપટ્ટામાં, થોડા ઘણા રાજકોટમાં અને કચ્છમાં પણ ક્ષત્રિય સમાજની ખૂબ સારી એવી સંખ્યા છે. તો ક્ષત્રિયો આજ વખતે નારાજ દેખાયા હતા કે શું હતું? કચ્છ જિલ્લાની વાત કરીએ તો હું આને 2 તબક્કામાં આપને જણાવીશ. 110% નારાજગી હતી. ક્ષત્રિય સમાજની જે ધર્મરથ યાત્રા હતી એની શરૂઆત પણ કચ્છથી થઈ હતી. મુંદ્રા, અબડાસા, વિવિધ ભુજ, વિવિધ વિસ્તારોમાં ક્ષત્રિય સમાજ, કરણી સેના, રાજપૂત સમાજે સંમેલનો પણ કર્યા. એટલે નારાજગી હતી અને એ ક્યાંક ને ક્યાંક જ્યારે મતપેટીઓ ખુલશે ત્યારે જે ક્ષત્રિય સમાજના પ્રભુત્વવાળા વિસ્તારો છે ત્યાં ઉડીને આંખે વળશે ભારતીય જનતા પાર્ટીને પણ કે આ બૂથ અમારું હતું, આમાં અમને એટલી લીડ મળતી હતી, પણ આ સમાજ નારાજ છે એને કારણે અમને અહીં નુકસાન થયું. પણ બીજી વાત કચ્છમાં એ કહીશ કે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ છે તેમણે છેક સુધી ભારતીય જનતા પાર્ટી સાથે જ પોતાનો છેડો જાળવી રાખ્યો હતો. ચૂંટણીમાં પણ પક્ષ માટે કામ કર્યું અને બધા આજની તારીખે કોઈક ને કોઈક હોદ્દા ઉપર છે. કચ્છમાં ક્ષત્રિય સમાજના 2 ધારાસભ્યો છે, જિલ્લા પંચાયતના પ્રમુખ પણ ક્ષત્રિય છે. સંગઠનની વાત કરીએ તો સંગઠનમાં પણ ઉપપ્રમુખ, મંત્રી વગેરે હોદ્દા ઉપર, મહામંત્રીના મંત્રીના હોદ્દા ઉપર ક્ષત્રિય સમાજના આગેવાનો સ્થાન છે. નગરપાલિકાઓમાં પણ એટલું ક્ષત્રિય સમાજને સ્થાન છે. એટલે આ જે આગેવાનો છે એમાં એકલ દુકલને બાદ કરતા તમામ ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા. ભારતીય જનતા પાર્ટીએ પણ ક્ષત્રિય સમાજ માટે સંમેલનો કર્યા કે ભાઈ અમારી સાથે જ, એવું દર્શાવવા માટે બંને કરે. પણ 110% નારાજગી પણ હતી અને એની સામે સ્થાનિક ઉમેદવાર ઝઝૂમવું પણ પડ્યું છે, અમુક વિસ્તારોમાં એમનો પણ વિરોધ થયો છે અને રાજકોટનું હતું પણ કચ્છ સુધી પહોંચ્યું છે એ હકીકત છે. પણ મારે તમારી પાસેથી એ સમજવું છે, કારણ કે જ્યારે કચ્છની વાત આવતી હતી, લોકસભાની ચૂંટણી પણ ન હતી, ત્યારે એક વાત રાજકારણના બેડામાં ફેલાઈ હતી જે જિજ્ઞેશ મેવાણી રિલેટેડ હતી, કે જિજ્ઞેશ મેવાણી એવું બની શકે છે કે કચ્છ લોકસભામાંથી ચૂંટણી લડી શકે છે. આ વાતો ફેલાઈ અને એના પછી કેમ એવું થયું કે જિજ્ઞેશ મેવાણી લડ્યા નહીં, કે આની પાછળના તર્કો શું હોઈ શકે છે સંભવતઃ? હું તમને સિમ્પલી વાત કરું, જિજ્ઞેશભાઈ મેવાણીનો છેલ્લા થોડા સમયમાં ગુજરાતના રાજકારણમાં કદ ખૂબ જ વધતું જાય છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો વર્ષોથી અનુસૂચિત જનજાતિના લોકોને જે તત્કાલીન જમીનો ફાળવવામાં આવી હતી તેના ઉપર કેટલાક લોકોએ કબજો લીધો હતો અને આ જમીનો છોડાવી, વહીવટી તંત્ર છોડાવે અને પાછી આ મંડળીઓને સોંપે એ માટેની આખી લડત કચ્છમાં જિજ્ઞેશભાઈ મેવાણીએ શરૂ કરી અને એમને ત્યાં વ્યાપક જન સમર્થન મળેલું છે. બાકી જિજ્ઞેશભાઈ મેવાણી કચ્છ આ યાત્રાઓ સિવાય બહુ આવ્યા બી નથી, પણ સ્થાનિક પોતાના જે દલિત સમાજના ભાઈઓ છે એમને ન્યાય અપાવવા માટે જિજ્ઞેશભાઈ મેવાણીના સતત સંપર્ક રહ્યા છે. બીજી વસ્તુ કહું, કચ્છ કોંગ્રેસમાં અત્યારે ફાયર બ્રાન્ડ જે નેતા કહેવાય ને એની અછત છે. શક્તિસિંહભાઈ હતા તો તમે જાણતા હશો કે શક્તિસિંહભાઈ અબડાસાથી ચૂંટણી લડ્યા તો એ જનતાનું એને સમર્થન મળ્યું, માંડવીથી લડ્યા તો એ સમર્થન મળ્યું,
કોંગ્રેસનું બુથ મેનેજમેન્ટ નબળું કે જોઈ, એમની જેટલી વખત તેઓ હાર્યા, જીત્યા તો એ સામાન્ય મતે, હાર્યા તો પણ સામાન્ય મતે, કોઈ મોટી હારજીત નથી. મીન્સ કે જ્યારે આવો લડાયક નેતા કોઈ પણ બારેથી કચ્છ જિલ્લામાં આવે છે તો કચ્છના લોકો એટલું જાણે છે કે અમારા પ્રશ્નો માટે આ વ્યક્તિ લડી શકશે, અને જિજ્ઞેશ મેવાણીની ઇમેજ ઈ જ છે. હું એવું માનું છું કે જિજ્ઞેશભાઈ આવ્યા હોત તો કચ્છની ચૂંટણીનો કલર કંઈક અલગ જ હોત, આટલી શાંત ચૂંટણી ન હોત. પણ જિજ્ઞેશભાઈ મેવાણી પોતે ખૂબ જ બુદ્ધિશાળી છે, લાંબુ વિચારતા છે, ખૂબ જ લાંબુ એમનું કેરિયર છે. અને બીજી વસ્તુ, અત્યારે તેમને વિધાનસભામાં જે મત વિસ્તારે મૂક્યા છે ચૂંટીને, તો એ મત વિસ્તાર પ્રત્યે એમનું કંઈક દાયિત્વ હશે જે એમનું પૂરું કરવાનું બાકી હશે, અને ભવિષ્યમાં એમને જ્યાં યોગ્ય લાગશે એ વિસ્તારમાંથી ચૂંટણીઓ લડશે. મારા ખ્યાલથી અત્યારે તેમને ગુજરાત પૂરતું સીમિત રહેવું હોય માટે કચ્છ નહીં પણ ગુજરાતની કોઈ સીટ ઉપરથી તેઓ ચૂંટણી નથી લડ્યા અને દરેક જગ્યાએ પ્રચારક તરીકે જ રહ્યા છે. ઓકે, મારે તમારી પાસેથી એ સમજવું છે કે સાંસદ તરીકે વિનોદભાઈ ચાવડાને રિપીટ કરવામાં આવ્યા, તો એમનું રિપોર્ટ કાર્ડ જોઈએ છે મારે કે એમણે કયા કયા કામ કર્યા કે જે સાંસદ તરીકે ખૂબ સારા રહ્યા, અને કચ્છમાં ટુ બી સ્પેસિફિક કઈ એવી સમસ્યાઓ છે જે હજુ પણ છે. વિનોદભાઈએ ક્યા કામો કર્યા એક તમને જણાવું કે વિનોદભાઈ ચૂંટણી લડ્યા ને એ દિવસે એમણે આખું પોતાનું એક શું કામો કર્યા એનું ફેસબુક ઉપર પોતાનું ડિટેલ્સ જ મૂકેલી છે કે લાસ્ટ 5 વર્ષમાં મેં આટલા કામો કર્યા. ચાર પાનાનું આખી લાંબી પૂર્તિ છે જે બહાર પાડીને બધી ડિસ્ટ્રીબ્યુટ થઈ હતી. મહત્વના કામો એમાંથી લઈ લઈએ, સરકારી યોજનાઓનો લાભ અપાવવા કે એ બધું ગૌણ છે, તો ભુજનું જે રેલવે સ્ટેશન છે એ નવું આખું બની રહ્યું છે કરોડોના ખર્ચે, જે અમે કલ્પના નથી કરી. હું રેલવે કમિટીમાં છું પણ મેં કલ્પના નથી કરી કે આવું થઈ શકશે, પણ એ આખું નવું બને છે. ત્યાં નવી બે પીટ લાઈનો આવે છે, એટલે અમારી વર્ષોથી જે ડિમાન્ડ હતી કે કચ્છની રેલવે સેવા વધુ વિસ્તારિત થવી જોઈએ એ થાય છે. માત્ર ભુજ નહીં, ગાંધીધામનું બને છે, સામખિયાળીનું બને છે, દેસલપરનું થાય છે, નલિયા બ્રોડગેજનું કામ પણ ઝડપથી અત્યારે આગળ વધે છે. મીન્સ કે રેલવેને સંલગ્ન કામો થયા છે. ફ્લાઇટ બાબતે હું અનેક સંસ્થાઓમાં જોડાયેલો છું તો અવારનવાર ધારાસભ્યો મંત્રીઓ આ બધાને મળવાનું થતું હોય છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ બાબતે વિદેશ વસતા કચ્છીઓની વર્ષોથી ડિમાન્ડ હતી કે ભાઈ એક ફ્લાઇટ તો શરૂ કરો, કચ્છને આપો, આપણે મુંબઈ ઉતરવું પડે, મુંબઈથી કચ્છ આવવા માટે એક જ ફ્લાઇટ, ટ્રેન ખાલી બે, અવળો લગેજ લઈને કેમ આવું? સાચા છે, જેન્યુઇન પ્રશ્ન છે. એટલે આ બાબતે વાત હતી. ફ્લાઇટ ઇન્ટરનેશનલ એરપોર્ટ તો હજી નથી થયું. વિનોદભાઈને મળ્યા તો એમણે એમ કીધું કે પ્રયાસ ચાલુ છે, થઈ જશે. આ ચૂંટણીમાં પણ એમણે કીધું છે કે નેક્સ્ટ 5 વર્ષમાં થઈ જ જશે. ઓકે, પણ ફ્લાઇટ માટેના જે પ્રયાસો હતા તો એમાં ભુજનું એરપોર્ટ પણ રિનોવેશનમાં આવી ગયું, આખું નવું બને છે, વધુ કેપેસિટીવાળું, અને નવી ફ્લાઇટો અમુક જાહેરાત થઈ હતી પણ શરૂ ન થઈ શકી કંપનીઓના જે ઇસ્યુ હોય, પણ મુંબઈની ફ્લાઇટો શરૂ થઈ, દિલ્હીની શરૂ થવાની છે. મીન્સ કે એ એમના પ્રયાસો પૂરતા રહેશે. બોર્ડર એરિયામાં વાત કરું, અમે સિરક્રિકને એનો પ્રવાસ કર્યો વર્ષો પહેલાં, જે સિરક્રિકને બધે બોર્ડરમાં ગયા હશે ને અત્યારે જશે તો પુષ્કળ કામો સંરક્ષણ ક્ષેત્રમાં પણ થયા છે. એમની પોતાની જે ગ્રાન્ટ છે એમાંથી સ્થાનિક ગામડાઓમાં કોમ્યુનિટી હોલો બનાવવા કે બીજા કામો, એ તો રૂટીન એક સાંસદે કામ કરવું જોઈએ. પણ જે પ્રજાને લાગે છે, વળગે છે, ત્યાં સુધી જે ડેવલપમેન્ટના કામો છે એ એમના સમયમાં એમને રજૂઆત છે, એમના ધ્યાને આવ્યું છે, એમનું એક વિઝન છે એ પ્રમાણે પૂરતા થયા છે. અને વિનોદભાઈની વ્યક્તિગત એક વાત કરું, અમે એમના જે કાર્યાલય છે સાંસદમાં જતા હોય છે પત્રકારો, એમને ત્યાં નિયમિત એ અરજદારોને મળે છે, એ લખપતથી આવ્યો હોય કે એ મોરબીથી હજારો ઘણા કિલોમીટર કાપીને આવ્યો હોય ટ્રાવેલ કરીને, પણ એમને ત્યાં જે બી આવે એને માનથી બેસાડવો, એનો પ્રશ્ન પૂરો સાંભળવો, ત્યારે ને ત્યારે જ એનો જો પ્રશ્ન જેન્યુઇન હોય તો જે તે અધિકારી કે વિભાગને પત્ર લખી ફોન કરીને સૂચના દેવી, એને પૂરેપૂરું આશ્વાસન આપવું, ને એની રજૂઆતમાં કોઈ ભૂલ હોય તો એનું ધ્યાન દોરવું કે તું આમ નહીં ને આમ તમે કરી આવો તો તમારો પ્રશ્ન સોલ્વ થશે. એટલે પ્રજા સાથેનો જે એક સંવાદ હોવો જોઈએ એક ચૂંટાયેલા ધારાસભ્ય કે સાંસદનો, એ એમને ત્યાં જોવા મળે છે. ઓકે, બીજું મારે એક વસ્તુ એ પણ સમજવી છે, કારણ કે જ્યારે આ તમે મોરબીની વાત કરી, મોરબી ખુદ ઈચ્છે છે કે અમને કચ્છથી અલગ કરો, અને કચ્છ એટલે ટૂંકમાં બહુ મોટો વિસ્તાર છે એ વાઇઝ હું વાત કરું છું, તો આ લડતનું આગળના સમયમાં શું થઈ શકે છે, તમને શું લાગે છે? 110% હવે આ ચૂંટણી આપણી થવા પૂરી પૂર્ણ થવામાં આવી છે, અને આપણે સૌ જાણીએ છીએ કે એક આખું નવું જ સીમાંકન આવી રહ્યું છે. સંસદનું બેઠકો ખૂબ જ વધી રહી છે, કચ્છની પોતાની 2 બેઠકો થઈ રહી છે, તો મોરબી ઓટોમેટિક અલગ થઈ જ જવાનું છે. કચ્છની પણ 2 બેઠકો થવા જઈ રહી છે આવનારા ભવિષ્યમાં. એટલે આ ચૂંટણી મારા ખ્યાલથી મોરબી વિસ્તાર માટે
મને એમ લાગે છે કદાચ છેલ્લી ચૂંટણી હોઈ શકે, આવતા વખતે અલગ થઈ જ જવાનું છે. અને મોરબીના લોકોની માંગણી પણ વ્યાજબી છે કે કચ્છમાં જ્યારે લખપતનો વ્યક્તિ ભુજે માંડ પૂછી શકતો હોય કે રાપરનો વ્યક્તિ ભુજમાં, તો મોરબી તો ઘણું દૂર થઈ જાય છે. એ લોકો અને હબ છે સિરામિકનું ને બધાનું, એમના પ્રશ્નો પણ અલગ હોય કેન્દ્રના, ત્યારે ભુજ સુધી કે કચ્છ સુધી રજૂઆત કરવા આવી, અથવા કચ્છનો જે ચૂંટાયેલો પ્રતિનિધિ છે એણે મોરબી સુધી જવું પડે નિયમિત રીતે મહિનામાં 2-3 વખત, તો બહુ મુશ્કેલ પરિસ્થિતિ હોય આજના સમયમાં. હજી એટલી બધી કનેક્ટિવિટીની ભી નથી ત્યારે મુશ્કેલ પરિસ્થિતિ છે, અને મારા ખ્યાલથી સોલ્વ થઈ જવું જોઈએ નેક્સ્ટ ઇલેક્શન સુધી. ઓકે, આંકડાઓની થોડી વાત કરી લીધી. અબડાસા એમાં 58% મતદાન છે, અંજાર 59% મતદાન છે, ભુજમાં 57% મતદાન છે, ગાંધીધામમાં 49% મતદાન છે, માંડવીમાં 62% મતદાન છે, અને મોરબીમાં 58% મતદાન છે, અને રાપરમાં 48% મતદાન છે, અને સરેરાશ 56% જેટલું થાય છે. ભારતીય જનતા પાર્ટીનું જે કેડર બેઝ આખી આખી સિસ્ટમ છે એ કામ કરી રહી છે, એની સાથે સાથે તમામ જે ધારાસભ્યો છે ભારતીય જનતા પાર્ટીના જ છે, તો પછી આનાથી આ મતદાનથી ભારતીય જનતા પાર્ટીના સ્ટ્રક્ચરથી વિનોદભાઈને શું મદદ મળી શકે છે? નહીં, સ્ટ્રક્ચર નહીં, હું અગાઉ મારા જૂના ઇન્ટરવ્યુમાં બી કહી ગયો છું કે આપણે એમ કહીએ કે પેજ પ્રમુખ કે બૂથ કમિટી આ બધું ગૌણ છે, મતદારોને એના ઘરમાંથી લઈને મતદાન કરાવી અઘરી વસ્તુ છે. તમે આ વખતે તો એવી વાત હતી કે એક ગલીમાં ચાર ઘર જતી ચાર જણા માટે ભાજપ ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર છે, એ ચાર જણને લઈને વોટ પડાવશે, છતાં વોટિંગ થયું નથી. એટલે આ કોન્સેપ્ટ પાર્ટીને જાગતી રાખવા, મજબૂત કરવા કે પોતાના તરફી વોટિંગ વધારવા માટે ઓકે, પણ તમે એને ક્યારે ઇમ્પ્લિમેન્ટ કરી નથી શકવાના. લોકોના કંઈક ને કંઈક કારણો હોઈ શકે છે, ઘણું બધું હોઈ શકે છે, તમે આને 100% ઇમ્પ્લિમેન્ટ ક્યારેય કરી જ નથી શકવાના. વોટિંગ પેટર્નમાં આપણે એમ કહીએ સામે જે ફિગર આવ્યો છે બધા મતદાનનો, ઓવરઓલ મતદાન ગત વખત કરતાં ઘટ્યું છે. મેં તમને કીધું લગ્ન ગાળો, ગરમી, ઘણા બધા કારણો હોઈ શકે, તો જ્યારે તમે મેં કીધું મતદારનો આંકડો જોશો તો મતદારો વધ્યા છે. અને બીજું, યુવા મતદારો કચ્છની વિધાનસભામાં જેટલા એડ થયા છે, હું તમને વિધાનસભાની જ વાત કરું, વિધાનસભામાં સૌ લાસ્ટ જે આ ઇલેક્શન હતું એની આગલી ઇલેક્શનમાં માર્જિન 12-13 હજાર મતનું ભુજ વિધાનસભાનું માત્ર હતું, ને આ વખતે ઇલીટ 60 હજાર ઉપર. ઓકે, તમે સમજ્યા? એટલે યુવા મતદારોનો ઢાળ કયા તરફ છે એ અંદાજો આપી જાય છે. કચ્છની 6-6 વિધાનસભા વખતે ભારતીય જનતા પાર્ટીને આજની તારીખે અબડાસા અને રાપરના ગ્રામીણ રૂટમાં આજની તારીખે કોંગ્રેસના મૂળિયા છે. કોંગ્રેસ પાર્ટીએ રાપર વિધાનસભામાં ફાઇટ દીધી છે. અબડાસામાં પ્રદ્યુમનસિંહ કોંગ્રેસમાં હતા તો જીતીને આવ્યા છે જ્યારે મોદી વહેવતી ત્યારે. મીન્સ કે એક જે કમિટેડ વોટ બેન્ક છે એ તો છે, કોંગ્રેસ કંઈ મહેનત ન કરે તો પણ કોંગ્રેસના ઉમેદવારોને મત તો મળવાના જ છે. એટલે જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર જ આખું એ રીતનું છે કે તમે એને ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરશો એ જે તે પાર્ટીએ જોવાનું છે. થેન્ક યુ સો મચ કે તમે જોડાયા અને આખી આખી વાત રાખી કચ્છની, કચ્છના પ્રોબ્લેમ્સની, કચ્છની રાજનીતિની, અને અત્યારે શું લાગી રહ્યું છે કચ્છમાં એના વિશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.